સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થવા પામ્યું છે. આ સાથે કેરીની સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ ગણેશ ફ્રૂટ કંપનીના ઉના પંથકમાંથી કેસર કેરીના 200 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝન દરમિયાન સાસણગીર, તલાડા, ઉના, કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1900થી લઈને 3000 સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષની કેસર કેરીની સિઝનના પ્રારંભના સમય કરતાં આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડું થવા પામ્યું. મારું નામ છે દિવ્યેશભાઈ રાદડિયા, ગોંડલ રાદડિયા ફ્રૂટના વેપારી છું. આજરોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનું આગમન થયું. આજે 200થી 250 બોક્સની આવક છે અને ગઈ સાલ કરતાં ભાવ સારા મળે છે. ગઈ સાલ 1800થી 2100 રૂપિયા હતા, આ સાલ 1900થી 3000 10 કિલોના બોક્સના મળેલ છે. તેથી ખેડૂતો રાજી છે અને વેપારી પણ રાજી છે. માલ બહુ સારો છે અને માલ બહુ ટોપ અને એ ગ્રેડનો છે. આ વખતે 700-800 રૂપિયાનો ભાવ વધારે જોવા મળ્યો છે અને તાલાળા ગીરની અને ઉના મંથકની કેરીનું આગમન થયેલ છે. મારું નામ સુનિલભાઈ કાછડિયા, ગણેશ ફ્રૂટ કંપની ગોંડલ. આજે ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયેલ છે. જે કેસર કેરીનો ભાવ 1900થી 3000 સુધી 10 કિલોનો ભાવ જોવા મળેલ છે, જેમાં ગત વર્ષ કરતાં 6-7 દિવસ કેરીની આવક મોડી ચાવલ થયેલ છે. ગત વર્ષે ભાવ જોઈએ તો 1700થી 2100 હતા. આ વખતે સારી કેરીને હિસાબે ભાવ થોડોક વધુ જોવા મળેલ છે, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માલ સારો છે તેથી વેપારી અને ગ્રાહકો પણ ખુશ થશે. આગામી દિવસોમાં કેરીની આવક વધશે અને મુહૂર્તમાં 1900થી 3000 સુધીનું 10 કિલોનું બોક્સ વેચાયેલ છે.